मित्रों, आज सवार थी आप सब गुजरात ने युवा पेढ़ी ने अपने वधु सारू शू आपी शकीए एना माटे चिंतन मनन कर रहा छे। आ कार्यक्रम में आवानु मैं पसंद करी, तमने पण आश्चर्य थयु हशे कि अमने आईटीआई वाला ने वळी क्या मुख्यमंत्री छे। गाम में पण स्कूलना क्लार्क होय एने लोको साहेब कहता होय, पण आईटीआई वाला हमें कोई जोतु ना होय। एक प्रकारे आ अत्यंत महत्वना एकम ने शा माटे आवी रीते उपेक्षित करी देवामां आव्युं हशे ए मारे माटे शोधखोळनो विषय छे। कारण साच अर्थमां नेशन बिल्डिंग ने जे महत्वनी एकमो कहेवाय ने, पायानी कामगीरी जेने कहेवाय, ए कामगीरी आ टीम द्वारा थाय छे। मित्रों, मैं आवानुं पसंद कर्युं एमां एक मनमां हतुं के क्यारे रूबरू मळीने तमने बधाने अभिनंदन आपुं, अने खास हुं आव्यो छुं तमने बधाने अभिनंदन आपवा माटे। स्वामी विवेकानंद जी 150मा वर्षनी उजवणी चाली, एमां आपणे गुजरातमां ए अवसरने युवा वर्ष तरीके उजवणुं नक्की कर्युं, पण युवा वर्ष पण एक जनरल ने एमां पण आपणे एक बाबतनो आग्रह कर्यो के स्किल डेवलपमेंट, अने आपणा बधी आखी सरकारना बधा ज लोकोनो फोकस, चाहे सीएम होय के सीएस होय, बधानो फोकस आ एक मुद्दा पर केवी रीते केन्द्रित थाय, अने ए वात उपरथी गमे तेम करीए परंतु ज्यां सुधी पायानी टीम एने उपाड़े नहीं, ए वातने ट्रू स्पिरिट में आगळ धपावे नहीं तो आइडिया तो आवे जाए, मैं कहीं बहु निकले कहीं नहीं। आपने सफलता एटला माटे मळी के आ विचार ने चरितार्थ करवा माटे आप लोकोए खंत थी दिल थी जेटलू बनी शके बधुं ज कर्युं छे, अने माटे अभिनंदन आपवा। मित्रों, प्रधानमंत्री हमणा तमने बधाने एक एवॉर्ड आप्यो, सामान्य रीते भारत सरकार ना आटला बधा कामो चालता होय, बधा राज्यों ना आटला बधा काम चालता होय, अने एमां क्यां आईटीआई आ कौशल्य वर्धन केन्द्र क्या खूणामां पड्युं होय, सूक्ष्म दर्शक यंत्र लेने जीवन तो देखाई नहीं आखी व्यवस्था। अने तेम छताय समग्र देश नो ध्यान गुजरात नी आ सफल गाथा पर गयो, एनु कारण तमारा बधानी जहमत। अने मित्रों, मात्र गुजरात ने प्रधानमंत्री तरफ थी एवॉर्ड मळ्यो एवुं नहीं, समग्र देशनो आ बाबत तरफ ध्यान केन्द्रित थयुं छे। बधा मथामण तो केटला केटला समयथी तमे जोता हशो, स्वयं प्रधानमंत्रीए 2008मां स्किल डेवलपमेंटना काम माटे कमिटी बनावी,
પછી એ કમિટી શું કરે છે જોવા માટે બીજી કમિટી બનાવે, બે કમિટીઓ કામ ન કર્યું કે કર્યું એ જોવા માટે બે વર્ષ ગયા, પછી 2010 માં ત્રીજી એક કમિટી બનાવી, પછી 2011 માં ચોથી કમિટી બનાવી, આખરે નિર્ણય થયો કે આ બધું રવા દો, આપણે ગુજરાત મોડેલને સ્વીકાર. મિત્રો, નાની બાબતો નથી, અને આ અમસ્તુ નથી થતું હતું. અને આપણે જાણીએ છીએ ગુજરાત માટે કેવો ભાવ હોય છે બધા. આ નિર્ણય કરતા કેટલી તકલીફ પડી હશે, અને આમાં કેટલી બધી તાકાત હશે કે મને કમને પણ આ નિર્ણય કરવો પડ્યો. એનો અર્થ એ થયો મિત્રો કે આપણે આજે દેશમાં આ ક્ષેત્રે જે કંઈ ચાલી રહ્યું છે એમાં સાચી દિશામાં છીએ, નમૂનારૂપ કાર્યવાહી કરી છે અને પરિણામકારી સિદ્ધ થયા છે. આપણે ત્યારે જ એની સ્વીકૃતિ બને. કોઈ એ રિસર્ચ પેપર લખ્યું હોય, કોઈ બધા આઈડિયાનું કલેક્શન કર્યું હોય, ત્યારે કામ ન થાય. મિત્રો, કોઈ કલ્પના કરી શકે કે આ ક્ષેત્રે કામ કરનારા મિત્રોની કોઈ ચિંતન શિબિર હોય, સરકારના અધિકારીઓ, મંત્રી, મુખ્યમંત્રી, અનેક ક્ષેત્રના અધિકારીઓ દિવસભર 20 જેટલા જુદા જુદા વિષયો પર વિચાર વિમર્શ કરે, પોતાની ખામીઓ અંગે ખુલ્લી ચર્ચા કરે, ખૂબીઓ અંગે ખુલ્લી ચર્ચા કરે, વધુ સારું કરવા માટેના સૂચનોને આવકારે. એટલું જ નહીં મિત્રો, ટેકનોલોજીનો કેવો ઉત્તમ પ્રયોગ થાય. આજે હું તો તમારી સામે આટલા લોકો જોડે બોલું છું, 5000 કરતા વધારે લોકો જુદા જુદા કેન્દ્રોમાં મને અત્યારે સાંભળી રહ્યા છે. મને સાંભળી રહ્યા છે એવું નહીં, તમે જે મંથન કર્યું ને જે પ્રેઝન્ટેશન કર્યા એ પ્રેઝન્ટેશન પ્રમાણે જોયા. એટલું જ નહીં, એમને એટલી મોકળાશ હતી કે જોતી વખતે એમને ત્યાં બેઠા વિચાર આવે તો SMS દ્વારા સરકારમાં પોતાનો વિચાર મોકલે. અને મને કહેવામાં આવ્યું કે અનેક મિત્રોએ SMS કરીને પોતાના વ્યૂઝ મોકલી આપ્યા છે. એનો અર્થ કે મિત્રો, ટેકનોલોજીની ઉપયોગથી પણ કેટલા વ્યાપક ફલક ઉપર આજે બ્રેઇનસ્ટોર્મિંગ થયું છે. મિત્રો, શાસ્ત્રોમાં મંથનની ચર્ચા થાય છે, મંથન કર્યું તો અમૃત નીકળ્યું. મિત્રો, મંથન જ છે, એમાંથી જ અમૃત નીકળે છે. અને બીજી વસ્તુ મિત્રો, બહુ મોટા એકેડેમિશિયન્સ હોય, ખૂબ ઊંચા લેવલનું જ્ઞાન ધરાવનાર લોકો હોય, એ કોઈ પણ વિષયને જોવાનો એક દ્રષ્ટિકોણ હોય અને ખૂબ ઉત્તમ સૂચનો પણ કરતા હોય લોકો, પણ આપણને નહીં પચે. ક્યારેક પચે તો પાલવે નહીં, ક્યારેક પાલવે તો પહોંચી વળીએ નહીં, ક્યારેક પહોંચી વળીએ તો પરિણામી ના થઈએ. અને અંતે એ બધું મોટું મોટું ઊંચું ઊંચું બધું હવામાં લટક્યા કરે. આ પ્રયોગમાં એટલી મોટી તાકાત હોય છે મિત્રો, જે રોજબરોજ કામ કરે છે અને રોજનો પનારો પડ્યો હોય છે, એને ખબર હોય છે કે આ લેથના મશીનના મોડેલ બધા જૂના થઈ ગયા, હવે બદલોન સાહેબ બદલોન પણ સાકાર ના બદલતી, ઓટોમોબાઈલનો કોર્સ, હવે ગાડીઓની ટેકનોલોજી બદલાઈ ગઈ, તમે હજુ એ જૂની ટેકનોલોજી ભણાવો છો. આ ચર્ચા કોણ કરે? પ્રત્યક્ષ જે રોજબરોજના કામમાં હોય એ કરે. અને એના કારણે આ ચિંતન શિબિરથી મને 100% વિશ્વાસ છે મિત્રો, સમગ્રતયા સિલેબસમાં જો પરિવર્તન આવવાનું હશે તો તે, ક્વોલિટેટિવ ચેન્જ લાવવાનું હશે તો તે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના દોષો દૂર કરવાના હશે તો તે, આધુનિક મશીનરી લાવવાની હશે તો તે, અનેક રોજબરોજની વ્યવહારની વાતોના ઉકેલ
आज उत्तम उपायों तब सूचव्या हे एवं मैंने पूरा विश्वास है। कारण तमने रोज नहीं खबर है जोड़ो क्या डंखे छे इने जोड़ो पहरे हो खबर पड़े। आने तेजी हूँ मानु छू कि कोईपण चिंतन शिविर करता आ प्रत्यक्ष कामगिरी करना मित्रों द्वारा जे चिंतन मनन थयुं छे ए चोक्कसपणे उपकारक थशे। आने डिपार्टमेंटना मित्रों ने पण हूँ चोक्कस आग्रह करीश कामांथी प्रायोरिटी नक्की थाय केटला कामों तो तात्कालिक करी शकाय एवा हशे ए तो काले ने काले चालू कराई देवा जेना माटे जे जीआर काढवो पड़े काढी पूरुं करी देवुं जोईए। केटला एवा हशे जे 3 महिनामां पूरा करवा केटला हशे 6 महिनामां पूरा करवा देवा पण आपणे क्यांथी शरूआत करवी। बीजी वस्तु मित्रों आपणे आपणी आ इंस्टिट्यूट ने खूब गौरवमान बनावा माँगीए छीए अने विकासना गुजरातना मॉडेलो तमे अभ्यास करो तो एने एक बाबत ने बराबर पकड़ी छे। दाखला तरीके शिक्षण में पण आपणे जोर लगाव्यु प्राथमिक शिक्षण में प्राथमिक शिक्षण में पण जोर लगाव्यु कन्या केळवणी दीकरा दीकरीओ शालाए दाखल करो दाखल करो दाखल करी तो पछी ओरडा उछापड़े तो ओरडा बनाओ ओरडा बनाए थयुं शिक्षकों उछापड़े शिक्षक भर्ती करो पछी थयुं वीजळी ना कनेक्शन आपो पछी आपी कॉम्प्यूटर आपो तो पछी इंटरनेट कनेक्टिविटी आपो एक पछी एक पछी एक प्राथमिक शिक्षण पर ध्यान केन्द्रित कर्युं। एज रीते मित्रों लोकसभानी चर्चा सौ करे विधानसभानी चर्चा सौ करे બધાને લાગે ઓ લોકસભા એટલે મોટો બોમગોળ વિધાનસભા એટલે એ બીજો બોમગોળ ગ્રામસભા તરફ કોઈ જુએ જ નહીં આપણે કહ્યું અમારે મન ગ્રામસભા હોય કે લોકસભા હોય બધું બરાબર છે અને ગુજરાતમાં આપણે ગ્રામસભાને પ્રાથમિકતા આપી ગ્રામસભાની ડિગ્નિટી ઉભી કરી ગ્રામસભામાં થતા વિચારોને સરકારના આયોજનના કેન્દ્રમાં મૂક્યા આ મિત્રો મોડેલ અમસ્તુ ઉન્નત થયું। એ જ રીતે મિત્રો ગુજરાતના સમગ્ર ટેકનિકલ શિક્ષણનો અગર વિચાર કરીએ ગુજરાતની યુવા શક્તિના દ્વારા રાજ્યના વિકાસ સાથે જોડવું હોય તો ટેકનિકલ શિક્ષણનું અત્યંત મહત્વ છે અને એનો પાયો કોઈ હોય તો આઈટીઆઈ। ઘણા મુખ્યમંત્રીઓ હશે જેમને એન્જિનિયરિંગ કોલેજમાં જવાનું પણ નસીબ નહીં થયું હોય હું એવો મુખ્યમંત્રી છું કે જેને આઈટીઆઈમાં જવાનું નસીબ થયું છે। મિત્રો આના પહેલા જ્યારે આઈટીઆઈ રિફોર્મ્સ આપણે આપણી ઇન્સ્ટિટ્યૂટને મોડેલ ઇન્સ્ટિટ્યૂટ બનાવવાનું ચાલુ કર્યું હતું તમારા જે જૂના મિત્રો હશે બધાને ખબર છે એની પણ ચર્ચા સમગ્ર દેશમાં થઈ હતી અને આખા દેશના અધિકારીઓનો એક સેમિનાર ગુજરાતમાં થયો હતો અને આપણા આઈટીઆઈના મોડેલનો એમણે અધ્યયન કર્યું હતું અને એના આધારે ભારત સરકારે ગુજરાતે આઈટીઆઈ અપગ્રેડેશન માટેનો જે રસ્તો અપનાવ્યો છે એ અમલ કરવા માટેની સૂચનાઓ મોકલી હતી આ તમને યાદ હશે। એનો અર્થ એ છે મિત્રો આ કોઈ અચાનક નથી કરતા રેગ્યુલર આપણી મથામણ છે કે આપણા પાયાની જેટલી પણ બાબતો હશે એ બધી જ બાબતોને વધારે મજબૂત કેમ ન તમે જો આંગણવાડી આંગણવાડીને કોઈ પૂછતું તો મિત્રો પેલા તેડા ઘર બેન આવ્યા હતા લઈ ગયા છો કાં તો પેલા બેન હોય એમ કે બેન લઈ જજો મારા છોકરો રમાડજો લો લેજો બહુ બધો બેટા જા ત્યાં જા નાસ્તો મળશે લગભગ આંગણવાડી એટલે આજ મુકતો ને આજે મિત્રો આંગણવાડીની એક ડિગ્નિટી ઊભી કરી આંગણવાડીની ઓળખ ઊભી કરી એટલું નહીં તમે ગામમાં ક્યાંય પણ પહોંચો ને આજે તો સરપંચ કોણ છે તમારે પૂછવું પડે તલાટી કોણ છે પૂછવું પડે ગ્રામસેવક કોણ છે પૂછવું પડે એ બધા સરકાર એટલે એ લોકો ગામડામાં સરકાર એટલે કોણ તલાટી ગ્રામસેવક એ જ મુખ્યમંત્રી પણ તોય પૂછવું પડે સાહેબ
પણ આપણે સ્થિતિ એવી પડે તમે ગામમાં ઉતરો ખબર પડે હા આ સરકાર આંગણવાડીની બેન આ સરકાર એનો યુનિફોર્મ કર્યો એની ડિગ્નિટી પેદા કરી એને એને આખું એનું સ્કિલ ડેવલપમેન્ટનું કામ કર્યું અને આખું મોટું પરિવર્તન લાવ્યા મિત્રો પાયાની મૂળભૂત બાબતો પર બળ આપવાનો આપણી બધામાં છે અને એના ભાગરૂપે આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે બીજી બાબત છે મિત્રો જ્યારથી આપણે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ અને એમાં જે રીતે આપણે ફોકસ કર્યું આપણું રાજ્ય મૂળતઃ ટ્રેડર સ્ટેટ છે મૂળતઃ આપણે વેપારી રાજ્ય આપો અને વેપારીમાં પણ શું ખાસ કરીને એક જગ્યાએથી લેવાનું બીજી જગ્યાએ આપવાનું વચમાંથી મેળવવાનું મૂળ આપણું આ જ કામ હતું સદીઓથી આપણું કામ આ જ હતું કે એક ટ્રેડર તરીકે એક જગ્યાએથી લેવો બીજી જગ્યાએ આપવું એમાંથી જે કે 5% 2% જે મળે એનાથી ગુજરાત ચલાવવું મિત્રો એમાંથી ગુજરાતનું જે ટ્રાન્સફોર્મેશન થયું છે એક ટ્રેડર સ્ટેટ આજે મેન્યુફેક્ચરિંગ સ્ટેટ તરીકે ઓળખાવા અને જેવી મેન્યુફેક્ચરિંગ સ્ટેટની વાત આવે મિત્રો એટલે પછી સ્કિલ વગર ચાલે જ નહીં અને એને પણ આપણે બહુ વૈજ્ઞાનિક ઢબે આગળ વધારી ઘણી વાર શું થાય કે એક ઉદ્યોગ આવે દિવાલો બનાવી મશીનો લાવવા વીજળી કનેક્શન લેવું એ તો બહુ પૈસા હોય થવા માંડે પણ એટલે જ કામ ચાલે નહીં માણસ ના વધુ ઉત્પાદન ના થાય લાવવો જ પડે ભાઈ ભલે આખું કોમ્પ્યુટરાઇઝ કર્યું તો બે જણા લાવવા તો પડે જ તમારે એટલે આપણે શું કર્યું કોઈ પણ ઇન્ડસ્ટ્રી આવે એટલે પહેલા એને પૂછવા માંડ્યા કે ભાઈ તમને કેવા પ્રકારનો મેન પાવર જોઈએ છે તરત જ એને કહ્યું ભાઈ તું અમારી ત્યાંની સ્થાનિક આઈટીઆઈ જોડે મળી લે જો તું જો નજીકના 5 કિલોમીટર રેન્જમાં આઈટીઆઈમાં તને જોઈએ એવો કોર્સ શરૂ થાય છે તો તને તરત જ મેન પાવર લોકલી મળી જાય મિત્રો આ મોડેલ કેટલું પરફેક્ટ ડેવલપ થયું છે ત્યારે ટાટા નેનો આવી તો નેનો વાળાએ 15-20 કિલોમીટર રેન્જમાં જેટલી આઈટીઆઈ હતી ત્યાં બધા લોકોને એણે પોતાને જે પ્રકારનું જોઈએ કોર્સિસ માટે આગ્રહ કર્યો છોકરાઓ ભણ્યા પણ પણ પૈસા વાળા એમને તો તકલીફ થઈ જ હું હમણાં નેનોમાં ગયો હતો મળવા માટે એના ઉદઘાટન થશે કામ ચાલુ થઈ ગયું પછી મને એક વાર મળવા આવ્યા મેં પૂછ્યું કેમ છે ભાઈ તમારું બધું બરાબર ચાલે છે તો કે મારા છોકરાઓ બધા તમે ટ્રેન કર્યા હતા કેમ છે અરે કે સાહેબ તો કેમ થાક્યા મને કે ના હજુ તો કે આઈટીઆઈ થઈને આવ્યા છે અમે બધું એમને શીખવાડ્યું અને કે મહિનામાં એ તો અમને મળવા આવે છે એમાં શું ખોટું ના કે એ તો અહીં કહે છે કે સાહેબ ટ્રાન્સપોર્ટનો કોન્ટ્રાક્ટ મને આપો ને કેન્ટીનનો કોન્ટ્રાક્ટ મને આપો ગાર્ડનિંગનો કોન્ટ્રાક્ટ મને આપો ને સિક્યુરિટીનો અરે કે હું જેને કારીગર તરીકે લઈ આવ્યો તો એની કેપેસિટી એટલી બધી છે કે 2 મહિનામાં એ મને પાર્ટનર બનવાની ઓફર કરતો હતો મિત્રો એ ગૌરવપૂર્ણ રીતે કહેતા એન્ટરપ્રિનરશિપ એ આપણા બ્લડમાં છે આપણા ડીએનએમાં છે અને એ તમે ક્યાંય પણ જાઓ એ રિફ્લેક્ટ થતી હોય છે મને ઘણીવાર લોકો કહે કે ભાઈ તમારા સર ગુજરાતના લોકો સરકારી નોકરી કેમ નથી આપતા આઈએએસ આઈપીએસમાં આપણા લોકો ના હોય બહુ ઓછા હોય મને પૂછ્યું કેમ આવું મેં કહું કે અમારે ત્યાં વિદ્યાર્થી 10મા ધોરણમાં ભણતો હોય તો 2 ચોપડીઓની વચ્ચે પેન્ટ પીસ લઈ જતો હોય ખિસ્સામાં 2 કે 3 પેન લટકાવતો અને હાજે પાછો આવે ત્યારે 2 પેન વેચી આવ્યો હોય એક જણે પેન્ટ પીસ વેચ્યો હોય અને કમાણી કરી એના પેન બ્લડમાં છે એન્ટરપ્રિનરશિપ વ્યાપાર રોજગાર એના એના બ્લડમાં છે મિત્રો એ યુવાને ગુજરાતમાં જ્યારે આ મોટું ટ્રાન્સફોર્મેશન થયું છે અને મેન્યુફેક્ચરિંગ સ્ટેટ તરીકે આપણે ડેવલપ થયા છે મિત્રો આજે ચીનની વાહવાહી ચાલી રહી છે એના મૂળમાં
चीने पोतानी मेन्युफेक्चरिंग केपेबिलिटी ने खूब इंक्रीज करी छे। मित्रों गुजराते मेन्युफेक्चरिंग नी चीजों ने प्राधान्य आप्युं छे, कारण के आपणे खबर छे के लांबा गाळानो सस्टेनेबल डेवलपमेंट ना मॉडल तरीके आपणे आ जवुं ज पड़े अने आपणे ग्लोबल मार्केट ने कैप्चर करवाना इरादेथी काम करवुं जोईए। एवुं नहीं के अहींया पैदा करीने अहींया खाईए तो दुनिया में आपणे काय उभे नहीं। अपना सौराष्ट्र ना ऑइल इंजीन नु काम दुनिया ना बाजार में वेचाय छे। आ ऑइल इंजीन बनावा माटे कोई मेकेनिकल इंजीनियरो छे भाई, कोई इलेक्ट्रिकल इंजीनियरो छे, आईटीआई ना विद्यार्थी छे भाई, तमारा द्वारा निर्माण थयेला विद्यार्थीओ ऑइल इंजीन नु निर्माण करे सौराष्ट्र नी अंदर अने समग्र दुनिया नी अंदर राजकोट ना ऑइल इंजीन वेचाय छे। પણ તમને મારે યાદ કરાવવું પડે કે તમારી કરામત છે, તમને જ યાદ નથી। મિત્રો તમને જાણીને આનંદ થશે, દુનિયાની અંદર કોઈ ગાડી એવી નહીં હોય કે જે ગાડીનો એકાદ એકાદ સ્પેર પાર્ટ ગુજરાતમાંથી ઇમ્પોર્ટ ના થતો। કારના નિર્માણની અંદર 500 પ્રકારના પાર્ટ હશે, એમાંથી એકાદ એકાદ તો દરેક ગાડીમાં કેન કે તો તમે છોડ 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 મિત્રો તમે બદલા, તમે જે વિદ્યાર્થીઓ નિર્માણ કર્યા એમની સ્કિલ છે કે જેમણે આ પરાક્રમ કર્યા છે। એનો અર્થ એ મિત્રો કે તમે જે ક્ષેત્રમાં છો તમારા જેવા જે તમારા દ્વારા જે સ્કિલ યુથ તૈયાર થઈ રહ્યું છે એ યુથ રાષ્ટ્ર નિર્માણમાં કેટલું મોટું યોગદાન આપી રહ્યું છે એનું ગૌરવ તમને હોવું જોઈએ। મિત્રો તમને જો તમારા પોતાના કામ પ્રત્યેનો અહોભાવ જાગે, તમે તૈયાર કરેલા વિદ્યાર્થીઓ આટલું મોટું રાષ્ટ્ર કાર્ય કરી રહ્યા છે તમને કેટલો આનંદ થાય મિત્રો। તમે માનો કે તમે એક પ્રાથમિક શાળાના શિક્ષક છો અને તમારી શાળામાંથી એક વિદ્યાર્થી ભણી ગણીને 10મા 12મા સુધી પહોંચ્યો હોય અને પછી આર્મીમાં ગયો હોય અને દેશ માટે શહીદ થયો અને એ દિવસે જ્યારે એનું ડેડ બોડી ગામમાં આવે શહીદનું, એક શિક્ષક તરીકે તમારી મનસ્થિતિ કેવી હોય? ગૌરવ થાય કે નહીં? યસ, મારો વિદ્યાર્થી તો દેશ માટે ખપી ગયો થાય નહીં? મિત્રો જેમ દેશ માટે મરનારા માટે ગૌરવ થાય છે એમ દેશ માટે જીવનારા માટે પણ થવું જોઈએ। તમે તૈયાર કરેલા વિદ્યાર્થીઓ દ્વારા આ આ રાષ્ટ્રનું કલ્યાણ થઈ રહ્યું છે અને તમે તૈયાર કરેલા લોકો નાના નથી મિત્રો, એ પાયાનું કામ કરી રહ્યા છે। એમને પ્રોત્સાહિત કેમ કરવા? એમનું કોન્ફિડન્સ લેવલ કેવું જોઈએ? આપણે ત્યાં કમનસીબી શું થયું? વ્હાઈટ કોલર જોબ, વ્હાઈટ કોલર જોબ ની વાત આવી, આઈટીઆઈ ને વ્હાઈટ કોલર ને લેવા દેવા જ નહીં અને એના કારણે એના એની ડિગ્નિટી આ મોટો ક્વેશ્ચન થઈ ગયો આપણા દેશમાં। હું માનું છું મિત્રો શ્રમ એવ જયતે, આ મંત્રને આપણે સ્વીકારવા, આપણી દરેક આઈટીઆઈમાં લખવું જોઈએ શ્રમ એવ જયતે, શ્રમનું મહાત્મ્ય વધવું જોઈએ, શ્રમિકનું મહાત્મ્ય વધવું જોઈએ। આ આ અને એટલા જ માટે મેં એક કામ કર્યું સરકારમાં, વાત નાની છે મિત્રો પણ એના લાંબા ગાળે બહુ મોટી અસર થવાની છે। તમને બધાને ખબર છે મેં એક કામ સોંપ્યું છે કે ભાઈ તમારી આઈટીઆઈમાંથી ભણેલો એક નાનકડો વિદ્યાર્થી, લેથ મશીન ઉપર કડાકૂટ કરતા કરતા મોટો થયેલો વિદ્યાર્થી, એણે પોતાના જીવનમાં કંઈ સિદ્ધિ મેળવી હોય તો એની સક્સેસ સ્ટોરીની પુસ્તિકા બહાર પાડો। મને હમણાં આજે એક 12-15 વિદ્યાર્થીઓનો હમણાં ચાર્ટ આપ્યો જે હમણાં તાજેતરમાંથી તમારે ત્યાંથી ભણીને ગયા છે, પોતે જે રિસ્પેક્ટિવ કન્ટ્રી કંપનીમાં કામ કરતા હતા, કંપની જે રીતે કામ કરવા ટેવાયેલી હતી, આઈટીઆઈમાંથી ભણી ગયેલા નવા નવા વિદ્યાર્થીએ ત્યાં નાના મોટા સુધારા કર્યા, પ્રોસેસમાં કંઈ પરિવર્તન લાવ્યો, સ્ટેજીસમાં કંઈ ઘટાડો કર્યો અને એમાં લખ્યું છે કોઈ કંપનીને વર્ષે એના કારણે 40 લાખ ફાયદો થયો, કોઈ કંપનીને વર્ષે 30 લાખનો ફાયદો થયો। મિત્રો આ નાના કોન્ટ્રીબ્યુશન નથી, કોસ્ટ ઇફેક્ટિવ મેન્યુફેક્ચરિંગમાં જો આઈટીઆઈનો વિદ્યાર્થી કોન્ટ્રીબ્યુટ કરે એનો અર્થ એ થયો
કે ગુજરાતમાં પ્રોડક્ટ થયેલી ચીજ, હિન્દુસ્તાનમાં પ્રોડક્ટ થયેલી ચીજ એ ગ્લોબલ કોમ્પિટિશનમાં ઉભી રહેવા માટે સામર્થવાન બને છે. આ ઊંચાઈ અર્થશાસ્ત્ર એની આ ઊંચાઈ પાર કરતી રહી છે. હવે આપણે ઈચ્છીએ છીએ, આજે આપણા દેશમાં એક મોટી મુસીબત એવી થઈ છે, એટલે મુસીબતના કારણ તો તમે જાણો છો, આપણે ત્યાં ઇમ્પોર્ટ વધતું જાય છે, એક્સપોર્ટ ઘટતું જાય છે, દરેક નાની નાની ચીજ આપણે વિદેશથી આવવા માંડી છે અને આપણું કશું કોઈ લેતું નથી. મિત્રો, એના કારણે આપણો રૂપિયો ડોલરની તુલનામાં ગબડતો જ જાય છે અને દેશ જ્યારે આઝાદ થયો ત્યારે એક ડોલર બરાબર એક રૂપિયો કિંમત હતી. અટલજીની સરકાર હતી ત્યારે એક ડોલર બરાબર 42 રૂપિયાનો ભાવ હતો. આજે એક ડોલર બરાબર 60 રૂપિયા થઈ ગયા છે. એટલે નાણામંત્રીની ઉંમર તરફ જઈ રહ્યું છે. મિત્રો, એનું કારણ શું? એનું એક મહત્વનું કારણ છે આ ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં જે તફાવત છે એના કારણે મોટી જે ખાધ ઊભી થઈ છે. આને પૂરવા માટેના અનેક ઉપાય પૈકીનો એક મહત્વનો ઉપાય કહો છો? એક અનેક ઉપાય જરૂરી છે, એક ઉપાય થઈ ન થાય, અનેક ઉપાય. એક મહત્વનો ઉપાય કહો છે? ઝીરો ડિફેક્ટ મેન્યુફેક્ચરિંગ. આપણે જે કંઈ ઉત્પાદન કરીએ એ ઝીરો ડિફેક્ટ હોય તો દુનિયાના બજારમાં ક્યારે આપણી ચીજ રિજેક્ટ નહીં થાય. રિજેક્ટ નહીં થાય તો ભરોસો પડશે, અને ભરોસો પડે એ ક્યારે ઝીરો ડિફેક્ટ મેન્યુફેક્ચરિંગ વાળી વાત આવે? નંબર વન, જે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તે ટેકનોલોજી. નંબર ટુ, જે સ્કિલ યુથ આપણી પાસે છે તે. ઘણીવાર ખૂબ સારામાં સારું મશીન હોય પરંતુ રેડિયા ખાતામાંથી વિદ્યાર્થી આવેલો હોય ને એના હાથમાં મશીન મૂક્યું હોય તો ત્યાં તો ડિફેક્ટ શું જવા દો, અહીં ડિફેક્ટ નવી ઊભી થાય. અને તેથી મિત્રો, આપણા માટે એક આ વર્ક કલ્ચર પેદા કરવાની આવશ્યકતા છે. ટેકનોલોજીથી જેટલી એની કેપેબિલિટી વધે તો ખરી જ, પણ એના મનમાં એક લક્ષ્ય હોવું જોઈએ કે ભાઈ જેના ઉપર મેડ ઇન ઇન્ડિયા લખ્યું હોય દુનિયામાંથી ક્યારેય માલ રિજેક્ટ ન થાય, એ આપણી મોટા મોટી દેશ સેવા છે. દેશભક્તિ માટે કે બધાએ સરહદ ઉપર જઈને મરવું જરૂરી થોડું ભાઈ, આપણે કરી શકાય ને? દુનિયામાં ક્યાંય પણ મેડ ઇન ઇન્ડિયા લખેલી ચીજ હાથમાં આવે એટલે એને વિશ્વાસ હોય ભાઈ આમાં કઈ વાંધો હોય, સરસ જ હોય, જોવાનું જ ના હોય, ખોલવાની જરૂર નથી, ચાલો આગળ વધો. આ ભરોસો પેદા કરવા માટેનું મોટું કામ તમારા ત્યાં કૌશલ્યવર્ધન કેન્દ્ર હશે, આઈટીઆઈ હશે, ત્યાં જે મેન પાવર તૈયાર થઈ રહ્યો છે એ મેન પાવરને માનસિક રીતે પણ તૈયાર કરવાની જરૂર હોય છે. માત્ર એમના હસ્તની અંદર સામર્થ્ય એવું નહીં, એના દિલ દિમાગમાં પણ એ સામર્થ્ય પેદા કરવું જોઈએ, એ આવશ્યક છે. બીજી એક બાબત છે મિત્રો, જેમ ટેકનોલોજીમાં સ્કિલ ડેવલપમેન્ટનું મહત્વ છે એમ બદલાતી જતી દુનિયામાં સોફ્ટ સ્કિલ આપણે અનિવાર્ય છે અને તેથી આપણે આઈટીઆઈમાં પહેલી વાર સોફ્ટ સ્કિલ માટે થઈને આગ્રહી બન્યા. કારણ કે આવનારા દિવસોમાં તમારો આઈટીઆઈનો વિદ્યાર્થી પણ લેથ ઉપર કામ કરતો હશે, ફિટર તરીકે કામ કરતો હશે, વાયરમેન તરીકે કામ કરતો હશે, પણ એને કામગીરી સોંપાવાની છે થ્રુ કોમ્પ્યુટર. એની પાસે વર્કશીટ જે આવવાની છે એ કોમ્પ્યુટર પર આવવાની છે. એને આવડવું જોઈએ, એને વાંચતા આવડવું જોઈએ અને તો જ એ કામ કરી શકશે. એનો અર્થ એ થયો કે એને આપણે અત્યારથી ટ્રેનિંગ કરવું જોઈએ. એને કોમ્પ્યુટરનું પ્રાથમિક નોલેજ, એને અંગ્રેજી ભાષાનું પ્રાથમિક નોલેજ, આ બધી ચીજો આપણે એટલા માટે ઉમેરી છે. આપણે મિત્રો એવું ન માનીએ કે પહેલા તો આટલું સ્વીકારતા હતા, નવું ક્યાં સાહેબ અંદર લઈ આવ્યા. મિત્રો, એને સંપૂર્ણ રીતે આપણે તૈયાર કરવું પડે, એનું કોન્ફિડન્સ લેવલ તો જ આવે. સોફ્ટ સ્કિલ વગર મિત્રો એ ચાર લોકોની વચ્ચે ઊભો પણ નહીં થાય, શરમાશે. એમના એમના માલિક અને મેનેજરને બધા ભેગા થયા હોય ને તે દરવાજાની પાછળ છોકરીને ઊભો રહે છે. મિત્રો, આઈટીઆઈમાંથી નીકળેલો વિદ્યાર્થી આપણે ઊભો ન જોઈએ,
गमे तेव कहो तिश्मार गाने अमे आंख में आग मिला बोले जाका करो तैयार करो जी एवं जीवन ने तैयार करो अने ये जो मैन पावर तैयार है ना ये मित्रों राष्ट्रनी धरोहर बनतो होय छे राष्ट्रनी पूंजी बनतो होय छे तो आपणी आखी आ जे मथामण छे ने ए मथामण एना संदर्भमां छे अने आपणे आ क्षेत्रने केटलुं महत्व आपी छे तमे अंदाज करजो मित्रों हूँ गया बे वर्ष थी लगातार त्रण वर्ष थी आईटीआई ना विद्यार्थी मूँ लगातार तुम्हें जो है आईटीआई संबंधित लोगों से हूँ वीडियो कॉन्फरेंस साथ बात करूँ छु लगातार करूँ छु एमांथी वधता वधता हवे आपणे कॉर्पोरेशन निर्माण कर रहे छे वी आर द फर्स्ट इन इंडिया भारत में गुजरात पहलू राज्य छे जेणे स्किल यूनिवर्सिटी नो निर्माण करवानो निर्णय कर्यो તમારામાંથી જે લોકો દુનિયાના પ્રભાવ સાથે પરિચિત રહેવાનો શોખ ધરાવતા છે ઇન્ટરનેટ પર તમે જોતા હશો દુનિયાના દરેક દેશમાં એક વિષય સૌથી અગ્રિમ પંક્તિમાં તારે ચર્ચાઈ રહ્યો છે તો એ સ્કીલ કેટલાક લોકોને પોતાને ત્યાં યુથ છે તેને સ્કીલ કેવી રીતે તૈયાર કરવું કેટલાક લોકોને સ્કીલ મેન પાવર મળે ક્યાંથી એની ચિંતા છે પણ બધાના કેન્દ્ર બિંદુમાં મુખ્ય ધારા સ્કિલ મેન પાવરની છે દરેકને કોઈને મેન પાવર તૈયાર કરવો છે કોઈને મેન પાવર સપ્લાય કરવો છે કોઈને મેન પાવર મેળવવો છે ચાહે અમેરિકા હોય ચાઇના હોય ઇન્ડિયા હોય જાપાન હોય રશિયા હોય દુનિયાની મોટી ઇકોનોમી વાળા દેશો હોય આ બધાના કેન્દ્રમાં વિષય છે એનો અર્થ એ તો કે આવનારા દિવસોમાં સ્કિલ મેન પાવર એ સમયની માંગ છે આજે સ્થિતિ કેવી છે કારખાના વાળા માણસ જોઈએ છે મળતો નથી નવજવાનને રોજગાર મળતો નથી કારણ એ જેને માટે જે આવશ્યકતા છે એને અનુરૂપ આપણે વ્યવસ્થા ગોઠવતા નથી આપણે ખાઈ ભરવા માંગીએ છીએ અને ખાઈ ભરવાનું જ પરિણામ આજે આપણે હિન્દુસ્તાનમાં સૌથી વધારે રોજગાર આપનાર રાજ્ય તરીકે આપણે નામના મેળવી છે કારણ આ પાયાની ચીજોને આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું તમે વિચાર કરો હમણાં આપણે રોજગાર મેળા કર્યા આ રોજગાર મેળામાં 1.5 લાખ કરતા વધારે જવાનિયાઓને પ્રાઇવેટમાં રોજગારી આપવાના કામમાં આપણે સફળ થયા કેમ તો એને કોણ જોઈએ છે ને આપણી પાસે કોણ છે બંનેને ભેગા કરવાનું ગોર મારતનું કામ આપણે કેમ હવે એમનો સંસાર ચાલશે મિત્રો વિકાસની બાબતમાં આ કેટલીક પાયાની બાબતો છે આ પાયાની બાબતો પર આપણે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ અને એના કારણે આ લાભ મળી રહ્યો છે મિત્રો આપ કલ્પના કરી શકો છો કે મારે મન આ ક્ષેત્ર કેટલું મહત્વનું છે આવનારા દિવસોમાં ગુજરાતના વિકાસની અંદર આ પાયાની ચીજો કેટલો મોટો રોલ કરવાની છે એ આપ જોઈ શકો છો મિત્રો ગુજરાત આજે હિન્દુસ્તાનમાં 65% જનસંખ્યા 35 થી નીચેની ઉંમરની છે 65% જનસંખ્યા જે દેશ દુનિયાનો સૌથી યુવાન દેશ હોય જે દેશ પાસે 35% જનસંખ્યા 65% જનસંખ્યા 35 વર્ષથી નીચેની હોય એ ભૂજાઓની અંદર જો મિત્રો કૌશલ્ય હોય એ આંખોની અંદર સપના હોય એના પગમાં ગતિ હોય તો મિત્રો દુનિયાની કોઈ તાકાત નથી જ્યાં દેશને વિશ્વમાં શિરમોર બનાવતા રહ્યો છે અને એ પાયાનું કામ એ પાયાનું કામ આપણા દ્વારા થઈ રહ્યું છે ફરી એકવાર મિત્રો આપ સૌનો આ પુરુષાર્થ આજનું ચિંતન મનન ખૂબ મોટું યોગદાન ગુજરાતની આગામી દિવસોમાં કરશે આઈટીઆઈ પ્રાણવાન બનશે કૌશલ્ય વર્ધન કેન્દ્રો પ્રાણવાન બનશે એમાંથી તૈયાર થનારા લોકો પણ રાષ્ટ્ર સેવા કરી રહ્યા છે એ ભાવ પ્રગટ થવો જરૂરી છે નહી તો ઘણીવાર શું થાય એકવાર પેલા પથ્થર તરાશનારા લોકોને કોઈ મનોવૈજ્ઞાનિક અધ્યયન કરવા વાળા ભાઈ ત્યાં પહોંચીને પૂછવા માંડ્યા તો પહેલો જે બેઠો એને પૂછ્યું શું કરે છે ભાઈ એટલે પેલા એને સામે જ જોઈ લો ખબર નથી પડતી આ પથરા ટાંકું તો જોતો નથી કે એટલે એમ તો હિન્દીઓ કે વાત કરવા જેવું છે નહીં બીજા પાસે એને પૂછ્યું શું કરે છે આ પેટ ભરવાનું છે એટલે ભાઈ મજૂરી કરીએ છીએ
આજ પડે આટલા રૂપિયા મારી જાય, છોકરાને ખવડાવી છે, જિંદગી ચલાવી છે, એનાથી આગળ ગયા. ઠીક છે ભાઈ, કલા કારીગરી આવડે છે તો કલાત્મક નમૂનાઓ તૈયાર થશે. કરું છે થાંભલા થાંભલા હું બનાવ્યા કરું છે, ફૂલ ચિત્રું છું, માણસ ચિત્રું છું, આંખો ચિત્રું છું, ચિત્રું કર્યા કરું. આગળ એક જણા પાસે ગયા, એ બરાબર લગનથી કામ કરતો કરતો તે જ કામ, ટાંકડું લઈને પથરો ટાંકડો. એને પૂછ્યું, એને આંખમાં ચમકારો આવી ગયો, પૂછનારને જોતા છે, હો આવો આવો બેસો બેસો. ભરાય ભરે પૂછે, પણ આપ કરો છો? અરે કે ભવ્ય મંદિરનું નિર્માણ કરું છું. કામ બધા એક જ કરતા હતા, પણ એકને પેટ્યું રડવા માટે લાગતું હતું, એકને ભવ્ય મંદિરનું નિર્માણ કરું છું માટે પથ્થર ટાંકડો રાખું છું. એના કામમાં ચેતના જુદી હતી, એની આંખમાં ચમકારો જુદો હતો, એને જીવનમાં સંતોષ જુદો હતો. મિત્રો, ભલે આપણો વિદ્યાર્થી લોડા લાકડા જોડે મથામણ કરતો હોય, પણ એના મનમાં વિશ્વાસ પેદા કરવો જોઈએ કે ભલે તું આ ટર્નર ફિટર તરીકે જિંદગી ગુજારતો હોય, પણ તું રાષ્ટ્રનું નિર્માણ કરી રહ્યો છું, આ ભારત મહાન બને એના માટે તું કામ કરી રહ્યો છું, તારું કામ જરાય નાનું નથી, ઓછું નથી, આ ભાવ એનામાં ભરવા માટેનું કામ પણ આપણા દ્વારા થાય એવી શુભકામનાઓ સાથે જય જય ગરવી ગુજરાત. ચિંતન